કામ કરે છે પકડાયા પછી પણ પોલીસની ભૂમિકા આની અંદર ડેફિનેટલી સારી નથી હોતી એવું હું દ્રઢપણે માનું છું. રુઝાનબેન, જે રીતે બાળકોની લાપતાના જે આંકડા આવી રહ્યા છે અને એ એટલા ચોંકાવનારા છે કે અમદાવાદ 1241 અને 1256 સુરત સાહેબ, એટલે 24 અડધા ઉપર તો અમદાવાદ જ છે, 2400 એટલે વધારેમાં વધારે. હવે સર આમાં એવું છે, લેટ મી એક્સપ્લેન ટુ, જે તમારો પહેલા ક્વેશ્ચન હતો કે બાળકોને કઈ રીતે, પહેલા તો કઈ રીતે એ લોકો બાળકોને, ઇટ્સ એન ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એટલે ગેંગો કામ કરે છે. ગેંગ એટલા માટે વર્ડ યુઝ કરું છું કે આ પેલું નાની મોટી ચોરી ને કે ભાઈ ચોરી કરીને મેં ઘરે ખાધું ને બીજાને ખવડાવ્યું એવું નથી. ઓર્ગેનાઇઝ ક્રાઇમનો મતલબ એ છે કે આ લોકો આ સીધા બાળકોને લઈ આમાં ત્રણ ચીજના, એ લોકો ત્રણ રીતે બાળકોનું એ થાય. એક હ્યુમન ટ્રાફિકિંગ થાય, બીજું બહુ ઇમ્પોર્ટન્ટ છે તમે જે ઓર્ગન્સ કહ્યું એ હ્યુમન ટ્રાફિકિંગ જોડે આવે, બીજું ઇમ્પોર્ટન્ટ હું ખાસ કહેવા માંગુ છું પીડોફાઇલ્સ. પીડોફાઇલ્સ એટલે પેલા જે મોટા મોટા લોકો હોય, મોટા એટલે એલ્ડરલી લોકો હોય, જેન્ટ્સ હોય ખાસ, એ લોકોના કુમલા બે લોકો જોડે એ લોકો સેક્સ્યુઅલ એબ્યુઝ કરે. મને ગુજરાતી વર્ડ નથી આવડતો પણ યુનો અડપલા અને સેક્સ્યુઅલ એબ્યુઝ કરતા હોય. આ એક બહુ મોટો બિઝનેસ ચાલી રહ્યો છે અને આ બાળકોને સીધા ઉપાડી અને ઇન્ડિયાની બહાર જ નીકળી જાય. તમે એવું ના વિચારતા કે બાળકો ઇન્ડિયામાં રહેશે. અને ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આ બાળકો જોડે જે બીજા કન્ટ્રીઝમાં, ઇન્ડિયામાં ના બીજા કન્ટ્રીઝમાં ઘણા એવા કામો છે જેને કહી ગયા, ખબર છે પેલા રગ બનાવતા હતા તો નાના બાળકો પાસે એટલા કરાવે કે એ લોકોના કુમલા કુમલા હાથ હોય, પેલો મોતી નખાવ હોય તો નાના ના હાથ મોતી ફટાફટ નાખી શકે, એટલે આ રીતે બાળકો પાસે કામ કરાવે. હવે ઇમ્પોર્ટન્ટ વાત છે કે કેમ બાલક, કારણ કે આ બાળકો સૌથી વલનરેબલ એટલે એ લોકોને બિચારાને ખબર ના હોય, કશું કોઈ ના હોય, કોઈ ચોકલેટ બી આપો તો એ તમારી જોડે આવ ચાલી લે. અને હવે એ સૌથી ખરાબ વાત એટલે કહું છું કે અનફોર્ચ્યુનેટલી આપણી જે પોલીસ સિસ્ટમ છે એ ઇમ્પોર્ટન્ટ છે, એ જાણવા જેવું છે કે કેમ આપણે બાળકો નથી મળતા. કારણ કે અનફોર્ચ્યુનેટલી શું થાય છે કે જ્યારે લેટસ સે કે એક બાળક ખોવાઈ ગયું તો એની પાસે મા બાપ ગયા કે ભાઈ મારું બાળક ખોવાઈ ગયું છે, તો સૌથી પહેલા પોલીસ એ માઇન્ડમાં રહેશે કે ચલો આજુબાજુ ક્યાંક ગયું હશે, યા ઘણી વાર નથી પેલું ભણવાનો તમે થપકો આપો ને બાળક ચાલી જાય છે, એટલે પોલીસને માઇન્ડમાં એ છે એટલે કે કંઈ નહીં આવી જશે. પણ એ પોલીસ એ વખતે અગર એક્શન લે કે તરત અગર ફૂટે, આજકાલ તો સીસીટીવી કેમેરા છે, સીસીટીવી ચેક કરે બધા નાકાઓ પર, એટલે કે રેલવે સ્ટેશન, આપણું બીઆરટીએસ, પછી જીએસઆરટીસી, ત્યાં બધે એલર્ટ નાખી દે ધારધાર, તો બાળક મળવાના ચાન્સીસ વધી જાય છે. પણ અનફોર્ચ્યુનેટલી જે બાળકને શોધવાનો ચાન્સ હોય, જેસે કે જેને કે આપણે બીમાર હોઈએ તો તરત એમ્બ્યુલન્સ આવીને આપણને ફર્સ્ટ એડ આપે, એવું અનફોર્ચ્યુનેટલી પોલીસના કેસમાં એ લોકો નથી કરતા. અને એટલા પોઈન્ટ ઓફ વ્યૂથી બાળકો વધારે ખોવાય છે અને એટલે આ રિંગ અને આ રેકેટોને ચાન્સ મળે છે અને આ રિંગ ને રેકેટ્સ મોટા થઈ રહ્યા છે. એટલે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ કે ધીસ ઇઝ નોટ ટુ બી ટેકન લાઇટલી એન્ડ ટેકન વેરી સિરિયસલી. એક બીજો ખાસ પોઈન્ટ કેવો હતો, તમે સરસ કીધું કે પોલીસનું બાળક કેમ નથી કહેવાતું. મેં તો કહ્યું સાહેબ પોલીસ તો છોડો, પોલિટિશિયનની ગાયો બી મળી જાય છે સાહેબ, નેતાઓની ગાયો, ઢોર, કૂતરું, કઈ બી ખોઈ ગયું છે એ 4 કલાકમાં મળી જાય છે, પણ આપણું બાળક 14 દિવસે નથી મળતું સાહેબ. મારે ખાસ આ પોઈન્ટ કરવો હતો. બહુ જ અગત્યની વાત કરી રોહિતભાઈ. બાળકોની તસ્કરી શું કામ કરવામાં આવતી હશે અને કઈ રીતે મોડસ ઓપરેન્ડીથી કરવામાં આવતી હોય છે?